श्री माधापर महेश्वरी मेघवाड़ समाज द्वारा आज एसपी ने आवेदन पत्र आपी गुनेगारों ने पकड़वा माटे रजूआत करवामां आवी। श्री महेश्वरी मेघवाड़ समाज तेमनी प्रमुख निश्चय थी आज पोलिस अधीक्षक पश्चिम कच्छ पोलिस ने आवेदन पत्र आपीने रजूआत करवामां आवी हती के भूजनी अदाणी हॉस्पिटल में सुपरवाइजर गार्ड तरीके फरज बजावता अनुसूचित जातिना प्रेमजी लाखा महेश्वरी ने भावेश गोस्वामी नामना व्यक्तिए केन्टीन में जमवा बाबते बोलाचाली करी अने प्रेमजी ने मारी जाति अपमान करेल छे। जे अनुसंधाने 12/7/2019 भूजना बी डिविजन पोलिस मथक में फरियाद नोंधवामां आवी छे। 20 दिवस थया छता परंतु भावेश गोस्वामी नी अटक करवामां आवेल नथी तेथी फरियादी ने भयना ओथारे नीचे जीव पड़े छे तेम आवेदन पत्र में समाजना आगेवानोए जणाव्युं छे। વિશેષમાં આગેવાનોએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના જાતિના અપમાન અંગેના કેસમાં એન્ટ્રોસિટીના કચ્છમાં નોંધાતા અનેક કેસમાં આરોપીઓની ધરપકડ સમયસર થતી નથી તે બાબતે સમાજના આગેવાનો દુઃખ વ્યક્ત કર્યું હતું। કેસમાં એન્ટ્રોસિટીના કેસમાં સમયસર ધરપકડ કરવા માટે આગેવાનોએ રજૂઆત કરી। મારું નામ નારાયણભાઈ મહેશ્વરી માધાપરથી આવું છું। આજે ડીએસપી સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા મારા માધાપર મહેશ્વરી સમાજના युवा आगेवान सभ्य प्रेमजी भाई लाखाभाई महेश्वरी जे अदाणी हॉस्पिटल में सुपरवाइजर गार्ड तरीके फरज बजावे छे तेमने गत 12/7/2019 ना रोज त्यां केन्टीन में जमवा बाबते जे कायदेसर माणसनो एने अटकाववानो एमनी फरज हती ए फरज बजावता हता त्यारे भावेश गोस्वामी नामनो शख्स त्यां आवी अने केन्टीन में जमवा गयो तेमने अटकावता એ ભાવેશ ગોસ્વામીએ પ્રેમજીભાઈ ઉપર માર હુમલો કરી માર મારી અને જાતિ અપમાનિત શબ્દ કહ્યા અને એના અનુસંધાને પ્રેમજીભાઈએ તારીખ 12/7 ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ તેમને 20 દિવસ થઈ ગયા છતાં પણ એટ્રોસિટી એક્ટ કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે બીજી પણ વિવિધ કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે પણ આરોપીની અટક 8 દિવસ સુધી કરવામાં આવી નથી। એના અનુસંધાને અમે ડીવાયએસપી ઓફિસ વાળા સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરી વાળા સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ સાહેબ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે અમારા સભ્ય છે પ્રેમજીભાઈ એમને બીક લાગે છે કે બીજી વાર તે હુમલો ન કરે એને જાનનું જોખમ છે તો એ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી અને એમની સામે કાર્યવાહી કરો। જે તે વખતે અમને લોકેશન મળ્યો આરોપીનો તો અમને પોલીસને જાણ કરી કે ભાઈ અહીંયા આરોપી છે છેલ્લે 2 દિવસ પહેલાં કોર્ટમાં એ આરોપી હતો અમે એસટી સેલમાં ફોન કરીને જાણ કરી કે ભાઈ આ આરોપી અત્યારે કોર્ટમાં છે છતાં પણ તેની અટક કરવામાં ન આવી એટલા માટે અમે ફરીથી સાહેબને વિનંતી કરીએ કે સાહેબ અમે રજૂઆત કરીએ છીએ આપને ઇન્ફોર્મેશન આપીએ છીએ કે આરોપી ત્યાં છે છતાં પણ અટક કરવામાં નથી આવતી। ખરેખર એટ્રોસિટી એક્ટમાં તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ પોલીસ ગમે તે કારણ હોય વિલંબ કરતી હોય છે તે વિલંબ ન થવો જોઈએ અને આરોપીની એટ્રોસિટી એક્ટમાં તો તાત્કાલિક ધરપકડ થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે।